નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સરવરિયા, વિસ્કે સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ ધોરણ 9 વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષાનું અતિ મહત્વનું એવું પેપર, 80 માર્ક્સનું પેપર, જે બોર્ડની પરીક્ષામાં, મતલબમાં વાર્ષિક પરીક્ષામાં તમારી સ્કૂલમાં આમાંથી પ્રશ્નો બોર્ડમાં પૂછાવાના છે. આ વાર્ષિક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાઈ શકે છે એવા તમામ પ્રશ્નો લઈને આવ્યો છું. એક ગુણના, બે ગુણના, ત્રણ ગુણના, ચાર ગુણના એક સાથે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા 2024 વિષય વિજ્ઞાન, કુલ ગુણ 80 અને સમય 3 કલાકનો સમયગાળો હોય છે. એના એક એક માર્ક્સના પ્રશ્નો તમારી સમક્ષ પહેલા લાવવું છે. એક માર્ક્સના બોર્ડમાં, મતલબ વાર્ષિક, હું બોર્ડ બોલું મતલબ વાર્ષિક પરીક્ષા, 16 માર્ક્સના પ્રશ્નો પૂછાય. કેટલા? 16 માર્ક્સના. એક ગુણનો, એક પ્રશ્નનો એક ગુણ. તો પહેલો પ્રશ્ન, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આન્સર શું આવશે તમે જોઈ શકો છો. તો દ્રવ્યની એવી અવસ્થા કે જેને ચોક્કસ આકાર હોય, જેનું નામ તમે જાણો છો, ઘન અવસ્થા. કઈ અવસ્થા? ઘન. ચલો, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. જો તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને શક્ય એટલો લાઈક કરો, તમારા મિત્ર સર્કલ સુધી આ વિડીયોને શેર કરો, આ લિંક શેર કરો. મિત્રો, અહીંયાથી જે પ્રશ્ન આપવામાં આવે છે એ તમામ પ્રશ્નો અતિ મહત્વના હોય છે, જેનું ખાસ ધ્યાન દેજો. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? તો બાષ્પીભવનની ઘટના. કઈ ઘટના? બાષ્પીભવન, જે તમે જાણો છો. નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તો પાણી. નીચેના પૈકી શેમાં ટિંડલ જોઈ શકાય? તો દૂધ. વાર્ષિક પરીક્ષામાં આમાંથી પરીક્ષામાં પેપર આવવાનું છે, એટલે તૈયારી કરી જ નાખજો. ફળનું પાકવું એ ખાલી જગ્યા ફેરફાર છે. આન્સર આવશે રાસાયણિક. સલ્ફરનું અણુસૂત્ર, તો સલ્ફર એસિડ. 10મા ધોરણની અંદર પણ આ પ્રશ્ન, આનું તમને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ બંધારણ આવશે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું વધુ છે. અહીંયા ઓપ્શન આપ્યા છે. ખાલી જગ્યા પેશી મૃદુતકનો એક પ્રકાર છે, તો હરિત કણોતક. ખરા ખોટા? મૃદુતકનું બીજું નામ હરિત કણોતક છે. ખોટો. ખરું ખોટું? અંતર અને સ્થાનાંતર બંને માટે એસા એકમ મીટર છે. ખરું. અસંતુલિત બાહ્ય બળોનું પરિણામી બળ 0 હોય છે. ખોટું. ખરું ખોટું જણાવો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. સાચી વાત છે. ખરું. દબાણની વ્યાખ્યા આપો. જો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ પી કહેવામાં આવે છે. મિત્રો, તમે જો નવા હોવ તો વિડીયોને ખાસ લાઈક કરો, આ પ્રશ્નની નોટ ડાઉન ખાસ કરજો. કાર્ય પરીક્ષામાં પૂછાય, પૂછાયને પૂછાય જ. પદાર્થ પર લાગતા 1 ન્યૂટન બળને લીધે પદાર્થનું સ્થળાંતર 1 મીટર જેટલું થતું હોય તો 1 જૂલ કાર્ય કહેવાય. કાર્યને વ્યાખ્યાન કીધું હોય તો તમે આવું પણ લખી શકો, બળ અને સ્થાનાંતરના ગુણનફળને કાર્ય કહેવાય. અને આ પ્રશ્ન 1 જૂલ કોને કહેવાય, 1 જૂલ કાર્ય ક્યારે થયું કહેવાય, એનો જવાબ છે. એટલે 2 જવાબ તમને આપ્યા, બળ અને સ્થાનાંતરના ગુણનફળને કાર્ય કહેવામાં આવે છે, અને 1 જૂલ કાર્ય ક્યારે કહેવાય, તો આ વ્યાખ્યા લખવાની. ખરીફ ઋતુના સામાન્ય ઉદાહરણો, પાકના ઉદાહરણો, ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ અને મગ. રવિ ઋતુના મગફળી, વરિયાળી, ગુવા, દેશી કપાસ, મરચા, તલ, જુવાર અને નાગલી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ એ પ્રશ્નપત્રો, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ, કિંમત ₹20. એક ખાલી ₹20ની નોર્મલ કિંમતમાં તમને સોલ્યુશનની પીડીએફ મળી જશે. જૂના પ્રશ્નપત્ર જોતા હોય ગયા વર્ષના, એની સોલ્યુશનની પીડીએફ જોતી હોય, એના ફક્ત ₹20માં, એક વિષયના ₹20. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7046424 ઉપર. એકમ કસોરી
બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ ફક્ત 40 રૂપિયા. તો આજે વાત કીધી છે અને અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો. તો જોડાવા માટે તમે યુટ્યુબ, ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી તમે અમારી સાથે આવા સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો. ચાલો હવે શરૂ થાય છે આપણા 10 પ્રશ્નો, એટલે 10 × 2 એટલે 20, એટલે કે 2 માર્ક્સના 10 પ્રશ્નો છે. આ પરીક્ષામાં ફરજિયાતપણે આવવાના છે, ફરજિયાત આવશે, કરી નાખજો. શું કેલ્વિન ટુ સેલ્સિયસ અને સેલ્સિયસ ટુ કેલ્વિન? તો જો 25° સેલ્સિયસ નીચે આપેલા તાપમાને કેલ્વિનમાં ફેરવો તો 0° સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો +273 કરવાના. 0° સેલ્સિયસમાંથી કેલ્વિનમાં +273, તો જુઓ 298 કેલ્વિન, 25 + 273, 373 + 273, 643. આણ્વીય દળ શોધો NH3. તો અહીંયા જે પરમાણુની સંખ્યા આપી હોય, જો NH3 નું દોરીને બતાવું, તો નાઇટ્રોજન પાસે સંખ્યા 1 છે, તો 1 N, વત્તા હાઇડ્રોજન પાસે 3 છે, તો 3 H, તો નાઇટ્રોજનનું 14 થાય, હાઇડ્રોજનનું 1 થાય, =14 + 3 = 17, અને U આ લખવું જરૂરી છે, નકર માર્ક્સ કપાઈ જાય. ચાલો આગળ વધીએ. ન્યુટ્રોન વિશે માહિતી, હું શોર્ટકટમાં માહિતી આપું. ચેડવિક નામના વૈજ્ઞાનિકે આ ન્યુટ્રોનની માહિતી આપેલી. ન્યુટ્રોન જે છે એની પરનો વિદ્યુત ભાર 0 હોય છે, એ કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ધરાવતો નથી. હવે બીજી વાત, આ કણ વિદ્યુત ભાર વગરનો છે. આથી એનું દળ પ્રોટોનના દળ જેટલું હતું, જેને ન્યુટ્રોન નામ અપાયું. શું અપાયું? ન્યુટ્રોન નામ અપાયું. કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? તો તમને બધા જાણો છો, રોબર્ટ હુકે સરસ મજાના સૂક્ષ્મદર્શક યંત્રમાં આડછેડ જોયો અને એને આધારે એને જોયું કે આ શેનો બનેલો પદાર્થ છે. તો પછી મધપુડાના ખાના જેવી જે રચના જોવા મળી એને નામ એને શું આપ્યું? કોષ. વૈજ્ઞાનિક કારણ આપો. લાઇસોઝોમને પાચન ગોથી આત્મઘાત કોથળી કહેવાય. વેરી વેરી મોસ્ટ ટાઈમ પી પરીક્ષામાં આવે આવે ને આવે જ. 100% આ પ્રશ્ન પરીક્ષામાં આવે, કરી નાખજો. લાઇસોઝોમને શા માટે આત્મઘાત કોથળી કહેવાય? કારણ કે તે પોતાની સાથે રહેલા તમામ પ્રકારના નાના નાના પાચક ઘટકો છે એ પોતાને શું કરે છે? એ પોતાનામાં પોતાના શું કરી નાખે છે? પચાવી જાય છે, એનો નાશ કરી નાખે છે. આથી એને પાચન કોથળી કહેવામાં આવે. કાસ્થી અસ્થિ ને કાસ્થી તમે જાણો છો, કાસ્થી કોષો. તો કાસ્થી પેશી રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા દ્રવ્યમાં કાસ્થી કોષો આવેલા હોય છે. કાસ્થી નાક, કાન, ગળા અને શ્વાસનળીમાં આવેલી હોય છે. એ સ્થિતિસ્થાપકતા આપે છે અને વાળી શકાય છે. જેને વાળી શકાય એ કાસ્થી કહેવાય, ન વાળી શકાય એને અસ્થિ કહેવાય. વેગમાનની વ્યાખ્યા, આ IMP વાર્ષિક પરીક્ષા માટે IMP પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહેવાય. એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ કરી નાખો. નાનો એકમ કીધો હોય CGSમાં, કિલોગ્રામનો ગ્રામ, મીટરનો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, આ પણ ચાલે, તમે જોઈ શકો છો. બીજું, તે સદિશ રાશિ છે. કેવી રાશિ? સદિશ. તેના દિશા વેગની દિશામાં હોય છે. ગતિ ઉર્જાના ઉદાહરણ તમે ધારો એ લખી શકો, ભલે મેં અહીં લખા, તમને ઈચ્છા પડે લખી શકો, પણ ખબર હોવી પડે પદાર્થની ગતિને કારણે ઉત્પન્ન થતી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ઉદાહરણ જોઈ લે, રાઇફલમાંથી છોડેલી ગોળી વિંધી નાખો સામેવાળાના લક્ષ્યને, ગતિ ઉર્જા દર્શાવે છે. પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ પવન ચક્કી ચલાવવા માટે, પછી વિદ્યુત પેદા કરી શકાય ગતિ ઉર્જા વડે, પછી ઝાડ પરથી તૂટેલ નારિયેળ પૃથ્વી તરફ ગતિ કરે છે તેને તે, કારણ કે તે ગતિ ઉર્જા ધરાવે છે. 25 સમયનો પાકની ફેરબદલી કરવી જોઈએ. શા માટે? જો પાકની ફેરબદલી અમુક સમયાંતરે કરવામાં આવે તો એ પાકનો વિકાસ, એની ઉણપ, એની સમૃદ્ધિ, એનો વિકાસ એ સારો થાય છે. બીજું, સારો એવો પાક આવે છે. જમીન
પોચી બને છે, સુવાળી બને છે અને સરસ મજાનામાં પાક ઉગાડી શકાય છે. જો કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રયતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ નાઇટ્રોજન સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું કાર્ય કરે છે અને એની ઉપર જીવાણુઓ નિયંત્રણમાં આવે છે. જો તમે લોકો વારંવાર સમયાંતરે 3-4 વર્ષ બાદ જો પાકની ફેરબદલી કરો તો નિલંબનના ગુણધર્મો, આ બધા પ્રશ્નો જે કાંઈ આપું છું પરીક્ષામાં પૂછાવાના છે, લખી નાખજો. આ નિલંબ, આ દ્રાવણ 20 સમાંક દ્રાવણ છે એટલે એવું દ્રાવણ કહેવાય જેમાં ઘટકના કણોની સંખ્યા સમાન હોતી નથી. બીજું, આ કણોને તમે નરી આંખે જોઈ શકો છો. આ નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે જેથી પ્રકાશના કિરણો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે. બીજું, આ કણો નિલંબિત કણોને જો કોઈ પણ પ્રકારનો ખેસ પહોંચાડ્યા વગર તમે મૂકી રાખો તે દ્રાવણના તળિયે બેસી જાય છે. બીજું, મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને એકવાર બેસી ગયા પછી એને તમે બહાર લાવી શકતા નથી. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનું એસા એકમ. અંતર, અંતરનું બીજું નામ મનમાં ફિટ કરી દે, પથ લંબાઈ કહેવાય. શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. એટલે કે પદાર્થે કાપેલા ગતિ પથની કુલ લંબાઈને તેનું અંતર કહેવાય. સ્થાનાંતર, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહેવાય. એનો એસા એકમ મીટર છે. નાનો એકમ કીધો હોય તો સેન્ટીમીટર કહેવાય. શું કહેવાય? સેન્ટીમીટર કહેવાય છે. ચાલો, આર્કિમિડીનો સિદ્ધાંત કરી જ નાખજો. વાર્ષિક પરીક્ષામાં દેખાવાનો છે, દેખાય જ છે. વાર્ષિક પરીક્ષામાં દેખાય જ છે. આર્કિમિડીનો સિદ્ધાંત શું છે? જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તેને તેના પર લાગતું ઉપલાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. સરસ મજાનું ઉદાહરણ આપી દો. અહીંયા ઉદાહરણ તમને જે આપ્યું એ બીજું ઉદાહરણ આપવું. આપણે ઘરે જે ગોળો હોય છે સંપૂર્ણ પાણીથી ભરેલો છે, મારા હાથમાં સરસ મજાનો એક લોટો છે અથવા પાણીનો ગ્લાસ છે અને ડૂબાડો એ ગોળાની અંદર તો પાણી ક્યાં આવશે? બહાર. જો આખો ભરેલો હશે તો આવું શું કામ થાય? કારણ કે જે ગ્લાસને તમે પાણીમાં ડૂબાડો છો ત્યારે ગ્લાસ ઉપર આખા સમગ્ર પાણીનું વજન આવી જાય છે અને વજન આવવાથી એની ઉપર બળ લાગે છે. એ બળનું નામ છે ઉપલાવક બળ. કયું બળ? ઉપલાવક બળ. ચાલો ઉદાહરણ તમે ઘણા બધા લખી શકો છો. 29 નંબર, અનાજ, દાળ અને કઠફળો, શાકભાજી, આપણને શું મળે છે આમાંથી? તો આમાંથી આપણને પ્રોટીન. જો આપણને અનાજમાંથી કાર્બોહાઇડ્રેટ, દાળમાંથી પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ સારો આપણને મળે છે. ચાલો, 3 ગુણના પ્રશ્નો, 8 પ્રશ્નો હોય છે. 3 ગુણના કેટલા પ્રશ્નો લખવાના? 8. કોઈ પણ 8, 10 પ્રશ્નો આપ્યા હોય એટલે તમારા 3 ગુણના પ્રશ્નો તૈયાર થઈ જાય. આપણે 1 ગુણ અને 2 ગુણ જોયા. ચાલો, રાજધાની, આ ચેપ્ટરનો પિક્ચરનો હીરો કહેવાય, તો એ કયો સવાલ છે? રાજધાની. રાજધાની એટલે શું? તો રાજધાની એ ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે, રાઈટ? વનસ્પતિ કોષમાં જોવા મળે. બીજું, એનો ભાગ 50-90% જેટલો જોવા મળે. વનસ્પતિ કોષના અમુક ભાગના દ્રવ્યો જેવા કે એમિનો એસિડ છે, શર્કરાઓ છે, કાર્બોનિક એસિડ છે વગેરે રાજધાનીઓમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં રાજધાની, તો તમે બધા જાણો છો પ્રાણી કોષમાં નાના કદની હોય અને વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે. બીજું, અમીબા જેવા પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કરતી રાજધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષી પ્રજીવો વિશિષ્ટ પ્રકારની રાજધાની દ્રાવ્ય છે. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખવાનું સમજાવો. આ તમે જાતે કરી શકો પણ હું બોલાવી દઉં છું. જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે અને ગતિમાં હોય તો ગતિમાં જ રહે છે. આ ગુણધર્મને લીધે એ નિયમનું નામ પડે છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ સાથે સંકળાયેલો છે. એ હંમેશા બળનું, બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. ઉદાહરણ તમે લખાઈ શકો છો. પદાર્થનું વજન, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય છે. બીજું, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને
તો એ ડબલ્યુ બરાબર એમ જી આ એનું ફોર્મ્યુલા છે. એનો વજનનો એકમ લખો હોય તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખાય. શું કરાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પદાર્થનું વજન જે તે સ્થળના ઉર્ધ્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે. કેનો આધાર રાખે છે? જે તે સ્થળના મૂલ્ય ઉપર આધાર રાખે છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પદાર્થનું વજન એ એક એવું બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. તેનો SI એકમ ન્યૂટન છે. ધ્યાન રાખજે, એનો SI એકમ કયો છે? ન્યૂટન છે. તમે એના ઉદાહરણ બહુ બધા લખી શકો છો. ચાલો આ બધા એના ઉદાહરણો છે. કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા 1/6 ગણું કેમ હોય છે? કારણ કે દળ એ દરેક જગ્યાએ સરખું હોય છે અને ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ અને ચંદ્રના ગુરુત્વ પ્રવેગ કરતા 6 ગણું છે. રાઈટ? કોનું? ચંદ્ર કરતા. ચંદ્ર કરતા કેટલા ગણું છે? 6 ગણું છે. આથી એવું કહી શકાય કે પૃથ્વી પરના વજન કરતા 1/6 ગણું હોય છે. ઘન અવસ્થાના ગુણધર્મો ધારો તે લખી શકો. નિશ્ચિત આકાર હોય, નિશ્ચિત કદ હોય અને છૂટા ન પાડી શકાય, ચોક્કસ આકાર હોય. બીજું, તેના ઘટક કણો નીચે સ્થાન ધરાવે છે, તે મધ્યમાં સ્થાનની આસપાસ દોલન કરે છે, અસંકોચનીય છે અને દ્રઢ હોય છે. આ કોના ગુણધર્મો થયા વિદ્યાર્થી મિત્રો? આપણા ઘન અવસ્થાના ગુણધર્મો અથવા લાક્ષણિકતા થઈ. ધાતુ તત્વોના બોર્ડની પરીક્ષામાં, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આ સવાલ પૂછાય છે અને તમારે પણ આવ્યું. ધાતુના ગુણધર્મો આખા ગામને આવડે. તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, તેને ટીપી શકાય, તે રણકાર ઉત્પન્ન કરે છે, તેને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે, તેમાંથી સરસ મજાના પાતળી પટ્ટીઓ પણ બનાવી શકાય છે. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, રાઈટ? તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે અને વિરુદ્ધમાં અધાતુ ના આવે. ચાલો સમસ્થાનિકના અનુપ્રયોગ જણાવો. સમસ્થાનિક એટલે શું? એક જ તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. સમસ્થાનિક એટલે એવો પદાર્થ અથવા એવો પરમાણુ કે જેના પરમાણીય ક્રમાંક કેવા હોય છે? સમાન હોય છે. ડ્યુટેરિયમ, પ્રોટિયમ, ટ્રિટિયમ એ સમસ્થાનિકોના પ્રકાર છે. એના બધા ગોઇટરના રોગની સારવામાં આયોડિન એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. કોબાલ્ટ એક સમસ્થાનિક કેન્સરની સારવામાં વપરાય છે. યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે પરમાણુના ભઠ્ઠીના બળતણ તરીકે. એટલે તમે એના અનુપ્રયોગો નીચે મુજબ લખી શકો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે શું? જ્યારે કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય ત્યારે તે પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય. જ્યારે કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય ત્યારે તે પદાર્થની ગતિને અનિયમિત ગતિ કહેવાય છે. એના ઉદાહરણો તમે આસાનીથી તમારી જાતે લખી શકો છો. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. હા, હેલું સમીકરણ આ પૂછાય પૂછાય ને પૂછાય જ સર. મોસ્ટ ટાઈમ પી, હા મોસ્ટ ટાઈમ પી, તમારા મિત્ર સર્કલને આ લિંક શેર કરો. એને કહો બોર્ડની પરીક્ષા મતલબ વાર્ષિક પરીક્ષામાં આમાંથી જ આવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ લખો. પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જાને, પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. હવે ગતિ ઉર્જાનું રૂપાંતર ક્યારે થાય? ઉર્જામાં રૂપાંતર કોઈ પણ પદાર્થનું ક્યારે થાય? એની ઉપર કાર્ય થાય છે ત્યારે. તો પદાર્થના બળ અને સ્થાનાંતરના ગુણનફળને પદાર્થનું કાર્ય થયું કહેવાય છે. શું કહેવાય? પદાર્થનું કાર્ય થયું. જો આપણે કોઈ સાબિત કરીએ તો ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એસ, એફ બરાબર એમ એ ઇન્ટુ એસ. આ શું થઈ ગયું મિત્રો? કાર્ય થઈ ગયું. શું થઈ ગયું? કાર્ય. ડબલ્યુ બરાબર એમ એસ. ચાલો હવે એસ નું સૂત્ર તમે જાણો છો. જો ડબલ્યુ બરાબર કયું સૂત્ર આવ્યું? એમ એ એસ. હવે એમ એ એસ, એસ નું મૂલ્ય તમે જાણો છો, વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બાય ટુ એ. ટુ ટુ કેન્સલ, ધ વન બાય ટુ એમ કૌંસમાં વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. જો કોઈ પદાર્થ શરૂઆતની સ્થિતિમાં હોય તેનો શરૂઆતનો વેગ 0 થાય. ડબલ્યુ બરાબર 1/2 એમ વી સ્ક્વેર. આ કાર્યનું રૂપાંતર થયું. કાર્ય રૂપાંતર હંમેશા ઉર્જામાં થાય. ઉર્જા એટલે ગતિ ઉર્જા, એટલે કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર. આ ફાઇનલ સૂત્ર, રાઈટ? આ કાર્ય એનું રૂપાંતર કેમાં થાય છે? ઉર્જામાં. ઈ કે લખો તોય ચાલે, રાઈટ? મધમાખી ઉછેર આસાનીથી તમે જાતે લખીશ. તમને એકવાર સમજાવી દઉં છું. મધમાખી ઉછેર કે મધુમક્ષિકા પાલન ઉદ્યોગને ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે ઉપયોગમાં લીધો છે. આના દ્વારા તમે મધુ અને મધપુડાના મીણનો ખૂબ સારો સ્ત્રોત છે. મીણનો ઉપયોગ કરી ઔષધ તૈયાર કરવા માટે થાય છે. આથી ખેડૂતો ઓછા રોકાણ વધારે રકમ, હા
મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે. ખેડૂતો આનો એક આવકનો સ્ત્રોત તરીકે પણ આનો ઉપયોગ કરે છે. એપિસિરાના ઇન્ડિકા આ સામાન્ય ભારતીય મધમાખી, કેટલીક દેશી જાતિના નામ આપ્યા છે જે જોઈ લઈએ, એપિસ ડોર્સાટા, એપિસ ફ્લોરી, રાઈટ, આ બધા મધમાખી ઉછેરના નામ છે. ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરામાંથી વધુ મધ મેળવવામાં આવે છે. વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ ડંખ મારે છે ત્યારે તે નિર્ધારિત મધપુડામાં ઘણા સમય રહે છે. બીજું, ઘણી બધી જગ્યાએ મધમાખીના મધવાટિકા, મધુવાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે. ચાલો, ચાર ગુણના પ્રશ્નો પાંચ લખવાના છે. તો 4 × 5 = 20 છેલ્લો વિભાગ આવ્યો. 7 પ્રશ્નમાંથી 5 લખવાના છે. સોરી, આપણે 5 × 24, દરેકના 4 ગુણ હશે, રાઈટ. તો દરેકના 4 ગુણની અંદર આપણે શું કરીએ તો જોઈ લઈએ. પેલું, વાયુ અવસ્થાના ગુણધર્મો. તમને જો ઘન ના આવડે તો વાયુ ના આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થાના ગુણધર્મો કઈ રીતે? તો વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પણ ચોક્કસ શું હોય છે? દળ હોય છે. બીજું, ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં LPG અને CNG વાહનોમાં ઉપયોગ થાય છે. બધા બળતણ વાયુનો ઉપયોગ કરી શકો છો. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુ ખાલી સ્થાનોમાં પણ એનું પ્રસરણ વાયુઓનું ઝડપથી થાય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે અને અસ્તવ્યસ્ત ગતિને કારણે એકબીજા સાથે અથડામણ અનુભવે છે અને દબાણ ઉત્પન્ન થાય છે. કલી કાવડના ગુણધર્મો, IMP પ્રશ્ન, આ ચેપ્ટરનો મોસ્ટ IMP. વિદ્યાર્થી મિત્રો, પહેલું, કલીલ દ્રાવણ એ વિષમાંગ દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? વિષમાંગ, પણ લાગે કેવું? સમાંગ દ્રાવણ. બીજું, એમાં જો દ્રાવ્યના કણો એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે જેને કલીલ કહે છે. કલીલ દ્રાવણો બધા જ પ્રસરેલા હોય છે. અસ્ટ્રાસેન્ટ્રિસ સેવા સાધનની મદદથી તમે ઘટકોને અલગ પણ કરી શકો છો અને એના મૂલ્યો ખૂબ જ નાના હોય છે. પ્રકાશના કિરણને લીધે ઉદ્ભવતું કિરણપુંજ એ ટિંડલ અસર કહેવાય છે. ટિંડલ અસર ખાસ કરીને ગાઢ જંગલોમાં અને બપોરના સમયે કોઈ બંધ ઓરડો હોય, એમાં કોઈ હોલ હોય, એમાંથી જ્યારે સૂર્યના પ્રકાશનું કિરણ જતું હોય ત્યાં ટિંડલ અસર જોવા મળે છે. ચાલો, ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીત જોઈ શકો છો. કઈ કઈ છે? ખોદેલા કુવા, નળવે, ટ્યુબવેલ. તો ખોદેલા કુવા, તો તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે, તેમાં ઊંડા જળ સ્ત્રોતમાંથી પાણી કાઢવામાં આવે છે. નહેરો, તો નહેરોનું વિસ્તાર તમને ખબર જ છે. નહેરો સિંચાઈ માટેનું આવકનું સાધન છે. નદીમાંથી કે એક કરતાં વધારે જળાશયોમાંથી કોઈ પણ પાણી નહેરોમાં આવતું હોય અને નહેરમાંથી એ શાખા ઉપશાખાઓમાં જતું હોય છે. નદીના પાણી ઉંચકવાની પ્રણાલીઓ, જે વિસ્તારના સાંભળજો, જળાશયમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેની સ્થિતિ, એટલે શું કરવામાં, ખેતરોમાં સીધું સિંચાઈ તરીકેનો પાણી ઉપયોગ કરવામાં આવે છે. તળાવો, નાના વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવા માટે તળાવો હોય છે જેના દ્વારા પાણીની અછત સર્જાતી નથી. રૂથરફોર્ડનો પ્રયોગ, રૂથરફોર્ડે શું કીધું સાંભળી લીધું? રૂથરફોર્ડે એવું કીધું કે એક સોનાનો વરખ લઈ લો, આ સોનાના વરખમાંથી અસંખ્ય કિરણોને પસાર કરવામાં આવે છે ત્યારે ઘણા બધા કિરણો પસાર થઈ જાય છે પણ બહુ ઓછા કિરણો પાછા ફેંકાય છે. તો પાછા ફેંકાતા કિરણોનું પ્રમાણ 2000 કિરણ જતા હોય ત્યારે એક કિરણ પાછું ફેંકાતું હોય છે. તો એને વિચાર્યું આવું શું કામ થાય? કારણ કે એને ખબર પડી કે પરમાણુ એ પોલો છે, આથી એના સેન્ટરમાં એક શું હોય છે, નાનો હોલ હોય છે, આથી કિરણ એની સાથે અથડાવાથી કિરણ કેવું ફેંકાય છે? પાછો ફેંકાય છે. પરંતુ આ માહિતી પણ મજા આવે એને આપી છે. થોમસનનો પરમાણુ, આ ભાઈ તો ગપ્પા મારીને ગયો હતો. થોમસને એવું કીધું કે બધા જ કિરણો પસાર થઈ જાય, કોઈ પણ કિરણ આવતો નથી, આથી પરમાણુ એ તટસ્થ છે. કેવો છે? તટસ્થ. પણ આ પરમાણુની રચના તડબૂચ જેવી હતી અને ક્રિસમસ કેપમાં સૂકી દ્રાક્ષ ગોઠવેલી હોય છે તેમજ પરમાણુ ઇલેક્ટ્રોન ગોઠવેલા હોય છે એવી માહિતી એણે આપી. ઉર્જા સંરક્ષણ નિયમ લખો અને તે સ્પષ્ટ કરો. કોઈ પણ ઉર્જાનું સંરક્ષણ, એ ઉર્જા સંરક્ષણ નિયમ, ઉર્જાનું વહન શક્ય નથી, ઉર્જાનું વહન શક્ય છે, ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે નાશ કરી શકાતી નથી, એકમાંથી બીજામાં શું કરી શકાય, રૂપાંતર કરી શકાય છે.
વિદ્યાર્થી મિત્રો, હાલમાં તમને બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ તમારે જો પ્રશ્નપત્ર જોતા છે તો તમે મેળવી શકો છો પીડીએફ, ફક્ત 20 રૂપિયામાં એક વિષયની. જૂના પ્રશ્નપત્રની સોલ્યુશનની પીડીએફ જોતી છે એના પણ 20 રૂપિયા. વોટ્સઅપ પર પીડીએફ જોતી છે તો 7046424 ઉપર તમે સંપર્ક કરી શકો છો. એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ જોતી છે તો 40 રૂપિયામાં તમે મેળવી શકો છો. સાથે સાથે અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોડાઈ શકો છો. ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે, સાથે યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને આપણી સાથે ટ્વિટરના માધ્યમથી અમારી સાથે સંપર્કમાં રહી શકો છો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. બાષ્પીભવન પર શક્યતા પરિબળો મોસ્ટ ટાઈમ બી કરી નાખજો. બોર્ડમાં પૂછાય, આ વાર્ષિક પરીક્ષામાં પૂછાય. પહેલું શું છે? સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તો સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવનનો દર વધે છે. તાપમાનનો વધારો, તાપમાનમાં વધારો ક્યારે થાય? તો શિયાળામાં કોઈ પણ કરતા ઉનાળામાં દૂધ ઝડપીથી શું થાય છે? બગડી જાય છે. ભેજની માત્રામાં ઘટાડો, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતા વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. આથી પહેલેથી બાષ્પનો દર કેવો થાય છે? ઘટે છે. પવનની ઝડપમાં વધારો, તો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, આથી આસપાસની બાષ્પની પાત્રા થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરસ મજાનું 80 ગુણનું પેપર આઈએમપી સવાલ સાથે તમને આપ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દરેક પ્રશ્નો 1 ગુણના કેટલા આઈએમપી, 2 ગુણના કેટલા આઈએમપી, 3 ગુણના કેટલા આઈએમપી, 4 ગુણના કેટલા આઈએમપી વાર્ષિક પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો સાથે મળીશું. વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સર્કલ સુધી આ વાત જરૂરથી આ લિંક શેર કરજો. જય હિન્દ, જય ભારત.